નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું આપની સાથે ડાંગર ચાંદ આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરના ઝાવર વિસ્તારમાં વધુ એક ફૂડ પોઈઝનિંગની ઘટના અમરસી ફૂડના પાંચ શ્રમિકોને સારવારમાં ખસેડાયા પોરબંદરની સીજી સ્પોર્ટ્સ ક્લબ નજીક વૃક્ષોનું થયું છેદન વર્ષો જૂના દસ વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા ભૂગર્ભ ગટરના પોલીસે સૌરાષ્ટ્રના શિવાલયોમાં દિવ્ય શ્રાવણ માસની ભવ્ય ઉજવણી શિંગણાના શિંગેશ્વર મહાદેવ અને ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિરે શિવભક્તો ઉમટ્યા પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલ એક સી ફૂડ કંપનીમાં કામ કરતા ઓડિશાના પાંચ જેટલા મજૂરોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદર શહેરમાં જાવર વિસ્તારમાં આવેલ અમર સી ફૂડ કંપનીમાં કામ કરતા ઓરિસ્સાના પાંચ જેટલા મજૂરોએ ગઈકાલે રાત્રે મચ્છીના કાચું શાક ખાધું હતું આ મજૂર પરિવારના સાત સભ્યોમાંથી પાંચ જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગ તથા ઝાડા ઉલટી તેમજ પેટનો દુખાવો શરૂ થયો હતો આ ઘટનામાં મૂળ ઓરિસ્સાના અને હાલ જાવરની અમરસી ફૂડ ફેક્ટરીમાં કામ કરતા અને તેમની કોલોનીમાં રહેતા પિંકી કિશન સંજય કિશન સાગર કિશન જગબંધુ પ્રધાન અને પ્રદીપ ચૂડા સહિતના પાંચ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમને સારવાર માટે સરકારી ભાવસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મેરા નામ આરતી આસામ કા હું मैं अमर फूड कंपनी में काम करती हूँ ये लोग का फुट पोजीशन है रात को ये लोग शाम को मच्छी का साग सब्जी खाया था रात को दो बजे से लोग का ये पोजीशन है सात लोगों को अमर सागर पे है दूसरे को, को तो पता नहीं है

ના ફેક્ટરીમાં કામ કરે છે પણ જાવરમાં એ લોકો રહે છે એટલે એ લોકોએ જમવાનું બનાવ્યું હતું પણ પાણી સાથે કે ગમે તેમાં પ્રોબ્લેમ થઈ ગયો હશે રાતના થોડા ઘણા ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે આપણે પ્રાથમિક સારવાર માટે સવારના સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા લોકો છે પાંચ લોકો અમર ફૂડમાં હા ત્યાં અમારી કોલોનીમાં જ રહે છે રાસનને પાણીને એ લોકો પોતે જ લઈ આવે છે ને પાણી આપણા આપણામાંથી આવે છે ફેક્ટરીમાંથી ફેક્ટરીમાંથી જો કે ત્યાં થોડો કૂવો પણ છે તો કૂવામાંથી પણ લઈ જાય છે પોરબંદરમાં થોડા દિવસો પૂર્વે પણ જાવરની એક સી ફૂડ કંપનીમાં કામ કરતા મજૂરોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર તો બીજી તરફ આ ઘટનાને લઈને પોરબંદરના આરોગ્ય વિભાગના એપિડેમિક ઓફિસર પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને સી ફૂડ કંપનીમાંથી પાણી અને ફૂડના નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી પોરબંદરના જાવર ખાતે આવેલ અમર સી ફૂડ કંપનીમાં કામ કરતા ઓરિસ્સાના એક પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર શરૂ થઈ હતી એક જ પરિવારના પાંચ જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા પોરબંદરના આરોગ્ય વિભાગના એપેડિમિક અધિકારી ડોક્ટર કરમટા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત દર્દીઓ સાથે ચર્ચા કરી અને ઝાવર વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની થયેલ સ્થળ પર પાણી તેમજ ફૂડના નમૂના લઈને તેમને ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા હતા તેમજ અન્ય લોકોની આરોગ્યની ચકાસણી માટે સ્થળ પર જ ઓપીડી શરૂ કરવામાં આવી હતી ડોક્ટર બીબી કરમટા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા આજે જે અહીંયા પાંચ વ્યક્તિઓ દાખલ થયા છે તે લોકોએ પણ અગાઉ જે ઝાવરમાં એપિઝોડ થયો હતો એમાં પણ એક અનબોઇલ્ડ એ લોકોનું જે મચ્છી આવે માછલા એ ખાવાના લીધે તે એ લોકો છતાં પણ અમારી ટીમ ત્યારે પણ તાત્કાલિક બધા જ જેટલી એ લોકોની કોલોની છે જુદી જુદી ફેક્ટરીઓમાં કામ કરતાં તમામ મેડ તમામ મજૂર વર્ગોને ખાસ દવા પણ આપી રહ્યા છે ક્લોરિન ટેબ્લેટ પણ વિતરણ કરી રહ્યા છે અને હેલ્થ એજ્યુકેશન અમારી જે કહેવાય આરોગ્યનું શિક્ષણ પણ આપી રહ્યા છે પણ એ લોકો જેને કહેવાય કે અનબોઇલ્ડ માંસ એક મચ્છી ખાવાથી આજે પણ તેઓને ઝાડા મિસ થયેલું છે આથી અમારું ખાસ કહેવું છે કે બને તો આરોગ્યના કર્મચારીનો તાત્કાલિક કોન્ટેક કરે ને અમારી ટીમ ત્યાં સર્વેલન્સ પણ કરી રહી છે થોડા દિવસ પૂર્વે થયેલ ફૂડ પોઈઝનિંગ ની ઘટનામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પરથી પાણી તેમજ ફૂડનું નમૂના લઈને તેમને ટેસ્ટ માટે મોકલાવવામાં આવ્યા હતા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા તો દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું વરસાદી ઝાપટાના કારણે શહેરના માર્ગો ભીના થઈ ગયા હતા જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

તે દરમિયાન બાતમીના આધારે એસએસસી ગ્રાઉન્ડમાં આવેલ બંધ પડેલ ફેક્ટરીમાં બાવળની કાર્ટમાં હેરાફેરી કરતા આરોપીઓને ચોરીના મુદ્દા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આ ભૂગર્ભ ગટરના ઢાંકણાની ચોરી કોરીખડા ગામે રહેતા રાજુભાઈ ખોડાભાઈ પરમાર રાજ ઉર્ફે કારુપરના ભાઈ ભાટી અને સુનિલ મધુલભાઈ ચુડાસમા ચોરી કરી અને એસએસસી ગ્રાઉન્ડમાં આવેલ બંધ પડેલ ફેક્ટરીમાં બાવણની કાટમાં રાખ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે આ ચોરીમાં ગયેલ છત્રીસ હજાર રૂપિયાની કિંમતના ચાર બીટના ઢાંકણા પણ કબજે કર્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર કુતિયાણા તાલુકાના હામદપરા ગામે વાડી વિસ્તારમાં એક મજૂર પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો તે દરમિયાન તેને ઝેરી અસર થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો કુતિયાણા નજીક આવેલા હામદપરા ગામે રહેતા રમેશભાઈના ખેતરને ભાગમાં રાખી અશોક રૂખડ ચૌહાણ નામના મજૂરે મગફળીનું વાવેતર કર્યું હતું આ મજૂર મગફળી પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો તે દરમિયાન અશોક રૂખડ ચૌહાણે ફાકી ખાધી હતી જેથી આ યુવાનને ઝેરી દવાની અસર થતાં તેમને તાત્કાલિક પ્રથમ કુતિયાણાની સરકારી હોસ્પિટલમાં તેમજ ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અશોક ખાનકી

માંગરોડિક ગાયની સારવાર માટે ગયા હતા ત્યારે આ બંને યુવાનો માધવપુર પરત ફરી રહ્યા હતા ત્યારે પોરબંદર સોમનાથ હાઈવે પર વેલવાડી વિસ્તારમાં યુવાનોના બાઇક સાથે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને યુવાનોની ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે માધવપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે કિશન ગોવિંદ કરગઠિયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અશોક ગુજરાત પોરબંદર પોરબંદરના કોલીખડા ગામે રહેતા એક એક અજાણ્યા બાઇક ચાલકે હડફે લીધા હતા જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કોલીખડા ગામે રહેતા રમેશ નારાયણ સાધીયા નામનો યુવાન ઘરેથી ચા પીવા માટે દુકાનો જતો હતો તેરે પોરબંદર આદિત્યના રોડ પર કોડીખળા નજીક આ યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યા બાઇક ચાલકે આ યુવાનને હડફેટે લીધો હતો આ ઘટનામાં યુવાનને કમરના ભાગે ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર

કારણ કે એક વૃક્ષને ઉછરતા વર્ષો લાગી જાય તેવા એકી સાથે દસ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે આમ પણ શહેરમાં રાજા સહી સમયના મોટા ભાગના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે માત્ર અમુક વિસ્તારો જ એવા છે જે થોડા ઘણા વૃક્ષો અસ્તિત્વ ટકાવી શક્યા છે તેને પણ કાપી નાખવામાં આવી રહ્યા છે વૃક્ષોને ભગવાન તરીકે પૂજવામાં આવે છે પણ આજ ભગવાન કપાતા હોય ત્યારે અને કપાઈ ગયા બાદ પણ આપણું લોહી ઉકળી ઉઠતું નથી લીલા વૃક્ષો એ ધરતી પરની શોભા છે લીલા વૃક્ષો ઓક્સિજનના દાતા છે પર્યાવરણમાં ફેલાતા વિવિધ પ્રકારના પ્રદૂષણને દૂર કરીને સ્વચ્છ હવા લીલા વૃક્ષો જ પૂરી પાડે છે તેમજ અનેક જીવોનું ઘર પણ માનવામાં આવે છે વર્ષો જૂના મોટા વૃક્ષો જો નડતર રૂપ કે અણચર રૂપ થાય તો તેને પણ કાપતા પહેલા પરવાનગી લેવી પડે છે પરંતુ આ દસ જેટલા મહાકાય વૃક્ષો અને વર્ષો જૂના વૃક્ષો નિકંદન અંગે ક્લબના પટાવાળાને પૂછતા એવો હાસ્યસ્પદ બચાવ કર્યો હતો કે ત્યાં વારંવાર સાપ નીકળતા હોવાથી વૃક્ષો કાપી નખાયા છે અને જેનાથી જે થાય તે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે આ બચાવ હાસ્યસ્પદ એટલા માટે કહી શકાય કે જે વૃક્ષો કપાયા છે તે ખૂબ જ ઊંચા છે જેની ડાળીઓ પર સાપ રહી ન શકે આથી રાજ્યમાં સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ અમલમાં છે

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા આજે પોરબંદરની સ્કૂલમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકોને દફતરમાં બિનજરૂરી પુસ્તકો નો લાવવા પડે તે માટે ટાઈમ ટેબલની માંગ કરવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભાર વગરનું ભણતર સ્લોગન સાથે ધોરણ એકમાં પ્રવેશ ઉત્સવ યોજવામાં આવી રહ્યા છે પરંતુ પોરબંદરની મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અભ્યાસ કરતા બાળકોને દફતરમાં મોટું ભારણ લઈને સ્કૂલ ખાતે અભ્યાસ કરવા માટે આવી પડી રહ્યું છે જેને લઈને આ વિદ્યાર્થીઓને અનેક શારીરિક મુશ્કેલીઓ પણ વેઠવી પડી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા એને સિવાય દ્વારા આજે પોરબંદરની મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રજૂઆત કરી અને સ્કૂલે આવતા વિદ્યાર્થીઓને બિનજરૂરી પુસ્તકો સ્કૂલે ન લાવવા પડે તેવા હેતુથી યોગ્ય ટાઈમ ટેબલ બનાવી વિદ્યાર્થીઓને એ મુજબ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પોરબંદરની એમ કે ગાંધી સ્કૂલ જે પોરબંદરની એકમાત્ર સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જેમાં પોરબંદરના જાણીતા અને અજાણીતા વિદ્યાર્થીઓ ઘણા અભ્યાસ કરી ચૂક્યા છે અને હાલમાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો હાલમાં અમારી રજૂઆત એ છે કે જે નાના બાળકો છે તેમના બેગમાં ઘણા બિનજરૂરી ચોપડાઓનો લેવામાં આવે છે બરાબર તે એવી અમારી પ્રિન્સિપલની માંગ છે કે વિદ્યાર્થીઓને સમયસર સમયપત્રક આપવામાં આવે કાયદેસર રીતે અને અને વિદ્યાર્થીઓને થોડા ભાર આપવામાં આવે ચોપડાનો એ પ્રમાણેની અમારી એમઇએમ સ્કૂલમાં માંગ છે પોરબંદરની એમઇએમ સ્કૂલમાં હાલ શિક્ષકોની ઘટ હોવાથી હાલ વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે આ સમસ્યાને લઈને પણ વિદ્યાર્થીઓને તમામ પુસ્તકો સાથે લઈને અભ્યાસ માટે આવવું પડી રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર સમય ગ્રુપ સેવાની સરવાણી અવિરત વહી રહી છે જેમાં સંસ્થા દ્વારા વધુ એક વખત શ્વાન અને ગાયો માટે રોટલા સેવા મનોરથ યોજાયો હતો જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બે હજાર એકસો એકવીસ રોટલા શ્વાન અને ગાયોને ખવડાવવામાં આવ્યા હતા હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સુદામા નગરી પોરબંદરમાં સમય ગ્રુપની સેવા સરાહનીય રીતે ચાલી રહી છે પરમહંસો પશુપંખીઓ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો કીડિયાના પુરવાની અને ગાયો માટેની સેવા હોસ્પિટલમાં દર્દીઓને મગનું પાણીની સેવા અને સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે ખાસ કરીને શ્વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે તે મુજબ રવિવારે ઘી અને ગોળવાળા બે હજાર એકસો એકવીસ જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા તે શહેરના અલગ અલગ વિસ્તારમાં રોટલા ખવડાવવામાં આવ્યા હતા જેમાં ઉદ્યોગનગરના આજુબાજુના મિલપરામાં સુભાષનગર જાવરમાં ભૈરવનાથના મંદિર પાસે લકડી બંદર અને છૈયાના એસએસસીના ગ્રાઉન્ડ પાસે બોખીરાની પાસે સતીમાના મંદિરની બાજુમાં ગાયત્રી મંદિરની આજુબાજુમાં રોકડિયા હનુમાનની આસપાસ તેમજ આશાપુરા ચોકડી અને નરસન ટેકરી વિસ્તારમાં શ્વાન અને ગાયોને રોટલા ખવડાવવામાં આવ્યા હતા આ સેવા કાર્ય સમય ગ્રુપના સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું સમય ગ્રુપ દ્વારા અગાઉ એક હજાર એકસો અગિયાર તેમાં જે કજા 313 શેટલા રૂટલા બનાવવામાં આવ્યા હતા અને તાજેતરમાં 2121 રૂટલા બનાવવામાં આવ્યા હતા ત્યારે સમય ગ્રુપની આ સેવાને સુદામા નગરીના લોકોએ બિરદાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર હિન્દુ ધર્મમાં તહેવારોની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે આજે શીતળા સાતમના પર્વે પોરબંદરના શીતળા ચોક વિસ્તારમાં આવેલ સીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી પોરબંદરમાં આજે શીતળા સપ્તમની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ શીતલા ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક શીતલા માતાજીના મંદિરે શ્રીફળ અને કુલેરનો પ્રસાદ ધરી પૂજા અર્ચના કરી હતી તેમજ પરિવારના સારા આરોગ્ય માટે મહિલાઓએ પ્રાર્થના પણ કરી હતી પોરબંદરના શીતળા ચોક ખાતે એકસો પિસ્તાલીસ વર્ષ પૌરાણિક શીતળા માતાજીનું મંદિર આવેલું છે પોરબંદરના રાજા વિકમાતજી મહારાજ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિર ખાતે શ્રાવણ સુદ સાતમ એટલે નાની સાતમ તેમજ શ્રાવણ વદ સાતમ ના રોજ હજારોની સંખ્યામાં ભક્તો મંદિર આવે છે અને શીતળા માતાજીને નિવેદ અને કુલેરનો પ્રસાદ ચડાવે છે મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટરિયા અહીંયા આગળ શીતલા માતાજીનું જે મંદિર છે લગભગ એકસો પિસ્તાલીસ વર્ષ જૂનું મંદિર છે રાજાશાહીના વખતમાં રાણા સાહેબ બાપુના બાપુજીના દાદાએ આ જગ્યા સાગરપુત્ર એટલે ખારવા જ્ઞાતિના લોકોને અર્પણ કરેલી છે અને અહીંયા આગળ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા તે રાજ પંડિતો દ્વારા કરાવેલી છે એકસો પિસ્તાલીસ વર્ષ પહેલાં જ્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે વખતથી આજ દિવસ સુધી માણસો એના શ્રદ્ધા મુજબ માતાજીના તહેવારે તો આવે છે પણ રોજ બરોજ પણ આવી રીતે શીતલા નીકળે ઓળી નીકળે અછબડા નીકળે કોઈને ઉધરસ થઈ હોય કોઈને ખુજલી ખજવાળ આવતી હોય તો તે માટે પણ માનતા ઉતારવા આવે છે બીજા નંબરની અંદર આજે સુદ સાતમ એટલે શીતલા સાતમનો બહુ પવિત્ર મંગલકારી દિવસ આજે ભાઈઓ અને બહેનો દરેક શ્રદ્ધાળુ ભક્તો શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરવા આવે છે અને કેટલાય બહેનો અને ભાઈઓ એમાંના એવી રીતે છે કે માતાજીના દર્શન કર્યા પછી ચાય પીએ છે અને બપોરે એકટાણું કરે છે ત્યારે આજનું આ મહત્વ માતાજીનું એટલા માટે છે કે માતાજીનું જ્યારે બ્રહ્માજીએ પ્રાગટ્ય કર્યું તે વખતે ગામની અંદર જે માતાજી પ્રદક્ષિણા કરતા હતા ડોસીમાનું રૂપ લઈ અને ઉપરથી ગરમ પાણી કોઈ બેને નાખ્યું ઓછા મણ અને માતાજીની માથે પડ્યું અને એમને એક દાજ થઈ એટલે માતાજીની બહુ મોટી ઉંમરને ડોસીમાનું સ્વરૂપ લઈને ગયા હતા કે મારું આ પૃથ્વીમાં કોણ યાદ કરે છે કોણ મને નામચરણ કરે છે એટલે એ રીતે ટૂંકમાં માતાજીએ ત્યાં પ્રદક્ષિણા કરતાં કરતાં ફરતા હતા અને કોઈ એ રીતે ઉછળ નાખ્યું બેને તો બે માતાજી થકી ગયા પછી એને કીધું મને કોઈ જલું છું બળું છું અને મને આવી રીતે ટંડક કરાવો કુંભારના એક બેન બહુ દયાળુ હતા એને કીધું કે મારી રાતની બનાવેલી ખીર છે એ ક્યો તો આપું દહીં અને ખીર આવી પણ એને આરોગ આવ્યું અને માતાજીના વાળ વિખરાયા હતા એ બેને વાળો રાવ્યા ત્રીજું નેત્ર મળ્યું એટલે બેન ડરી ગયા કે દીકરી તું ડર નહીં હું શીતલા માતાજી છું અને તો એ કે તમે સાક્ષાત તો કે હા હું સ્વરૂપ બદલીને જોવા આવી છું કોણ મારું અર્ચન કરે કોણ મને યાદ કરે છે તો કે મા તમે સાક્ષાત દેવી મારે આંગણે બિરાઈ ગયા હોય તો તમને મારે આસન ક્યાં આપો અમે તો કુંભાર છીએ તો કે આ મારું આસન એટલે ગધેડું જે આંગણે બાંધો હતો તેના ઉપર માતાજી બેસી ગયા ત્યાં મટકા પડ્યા હતા માટીનું મટકું લીધું જલ ભરી અને અમીછાટ નાખી રહ્યા પણ માતાજીનો એક ક્રોધ હતો તો ઝાડ થતી હતી ને એટલે એટલે એ અગનજાળમાં ટૂંકમાં ક્રોધની અંદર જ્યારે છાંટણા નહીં ખા એટલે તે શીતલા ઓળી અછબડા વગેરે એટલે પાંચ દિવસ સુધી જ્યારે શીતલા ઓળી અછબડા નીકળે છે ને ત્યારે એની તકલીફ વધતી જાય પાંચ દિવસ સુધી ઘટતી જાય જેને અહીંયા નમાવવા માટે આવે છે નાળ નાળિયેર કુલેર શ્રીફળ અગરબત્તી દિવેલ વિગેરે લઈ અને દહીં દૂધથી માતાજીનો વસો ઠાંડો એટલા માટે કરવામાં આવે છે કે માતાજીને તે વખતે દાઝ થઈ હતી હજારો વર્ષ પહેલાં તે વખતેનો ઠંડો વાસો કરી અને ઠંડુ જમવાનું જમાય છે એટલે આજનું આ મહત્વ છે માતાજીનું શામળ સૂત સાતમ શીતલા ચોક ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે મેળા જેવો માહોલ જોવા મળતો હતો શીતળા સાતમના દિવસે શીતલા માતાજીની પૂજા કરવા ઉપરાંત લોકો ઠંડુ ભોજન પણ કરે છે તેવી એક પરંપરા વર્ષોથી ચાલી આવે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના બંગડી બજારમાં એક યુવાનને હૃદયરોગના હુમલાની અસર થઈ હતી ત્યારે ત્યાં હાજર એક પોલીસ કર્મીએ તેને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો પોરબંદર જિલ્લામાં યુવા વર્ગના હૃદયરોગના હુમલાની ઘટના વધી રહી છે જેને લઈને તાજેતરમાં પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી ત્યારે પોરબંદરના બંગડી બજારમાં આવેલ અને મૂળ રાણાવાવ બસ સ્ટેન્ડ સામે જૂની માર્કેટ હાલ આફ્રિકા રહેતો વિશાલ અમીર ઈશાણી નામના યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન હાલતમાં થઈ ગયો હતો આ ઘટનાની જાણ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન અક્ષયસિંહ ઝાલાને થતા તે તાત્કાલિક યુવાન પાસે પહોંચી અને તેમને જમીન પર સુવડાવી અને સીપીઆર આપવામાં આવી હતી આ પોલીસ કર્મીને સીપીઆર આપી આ યુવાનનો જીવ બચાવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર

પોરબંદર કુતિયાણા ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કુતિયાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો વસવાટ કરે છે

સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અમે ધોરણ દસ ધોરણ બાર પોસ્ટ ગ્રેજ્યુએશન અને જે ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને જે સારા માર્ક્સ લેવા એ દરેક વિદ્યાર્થીઓનું અમે સન્માન કર્યું છે અમારા સમાજના વડીલો પાસે એને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા છે આ કાર્યક્રમની અંદર લગભગ ચારસો લોકો ગામડે ગામડેથી આવી અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો આ કાર્યક્રમ અંદર યતલબેન વાળા ખૂબ સરસ રીતે બહેનો પ્રેરણા આપી હતી તો રાજુભાઈ વંશે આ સમાજ ને આગળ વધવા માટે ની પણ ભણી હતી આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરી અને શિક્ષણનો વ્યાપ વધારવા પણ હાકલ કરવામાં આવી હતી નાગેશ પરમર ગુજરાત ન્યૂઝ કુતિયાણા પોરબંદરના બરડા પંથકમાં આવેલા સિંગડા ગામે સિંગેશ્વર મહાદેવ મંદિરે ખાસ શ્રાવણ માસ ને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તો આ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તો પૂજા આરતી નો લાભ લઈ ધન્ય બની રહ્યા હતા

દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે અહીંયા વિશ્રામ કરેલો અને ઋષિને દર્શન આપેલા ગામનું નામ પડેલું છે ઓળખાય છે અહીંયા મંદિરની અંદર અખંડ જીવો છે અમારી પાંચ પેઢી છે જે મોગા જીવરાજ જોશી અને ડોસા કિશોરજી મોઘા દ્વારા ગામની અંદર એક કિલો ઘી ઉઘરાવી અને જ્યોત ચાલુ કરેલી હતી જે હજી અવિરત જ્યોત ચાલુ છે અને બાજુમાં અંબાજી માતાજી નું મંદિર છે ત્યાં ત્રણ પેઢી ત્યાં બીજો અખંડો ચાલુ છે અને આ મહાદેવના મંદિરની અંદર ભક્તો નો પ્રવાહ અવિરત ચાલુ રહેલો છે ત્યાં ભક્તો મંતો સંતો દર્શન આર્થે આવે છે અને ભગવાન મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા ગામ લોકો આજુબાજુના વાડી વિસ્તારના લોકો પણ દર્શન કરવા આવે છે અને મહાદેવની કૃપા બધા આજુબાજુના વિસ્તારની અંદર અવિરત પ્રવાહિત રહે છે અને રહેશે આગળ ઉપર પણ મહાદેવની કૃપા બધા ઉપર બની રહે

મારું નામ છે પરેશભાઈ સોની ઉપલેટાની અંદર મોજ નદીને કાંઠે બહુ વર્ષો પુરાણું સોમનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિર પૌરાણિક અને સિદ્ધ મંદિર છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને પણ સોમનાથ મહાદેવની પૂજા કરેલ હતી આ મંદિરની અંદર ત્રણસો ને દિવસ જ દરરોજને માટે નવા નવા શૃંગાર મહંત દ્વારા થાય છે અને આ મંદિરની અંદર श्रावण મહિનાના સોમવારે પ્રથમ સોમવારે જે બીલેશ્વર થી બિલનાથ ગ્રુપ એના યુવા યુવકો આરતી ગ્રુપ અહીંયા પધારી અને આરતીનો નાદ એને જગાવ્યો હતો અને બધા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ઓનો શ્રી સોમનાથ મહાદેવતી જય જતાં જતાં ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે જીવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો

ભૂગ કરનાર સાથે સૌરાષ્ટ્રના શિવાલયોમાં દિવ્ય શ્રાવણ માસની ભવ્ય ઉજવણી શિંગણાના શિંગેશ્વર મહાદેવ અને ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિરે શિવભક્તો ઉમટ્યા ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર